પ્રાંતિજના સોનાસણ તળાવમાંથી સોનગઢના યુવાનની લાશ મળી છે. વહેલી સવારે તળાવમાં લાશ દેખાતા લોકોના ટોળે ટોળા તળાવમાં ઉમટી પડ્યા હતા. પ્રાંતિજ પોલીસે જાણ કરતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસ દ્વારા પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમે જાણ કરાતા પ્રાંતિજ ફાયર ટીમ પણ તાત્કાલિક દોડી ગઈ હતી અને લાશને તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી. લાશને તળાવમાંથી બહાર કાઢતા મૃતકની ઓળખ થઈ હતી. મૃતક પાસે આવેલા સોનગઢ ગામનો રણજીતભાઈ કાળાભાઈ દેવી પૂજક ઉંમર વર્ષ અંદાજે 42 હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકે યુવાન તળાવમાં માછલા પકડવા ગયો હતો અને તળાવમાં ગરકાવ થઈ જતા ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. પ્રાંતિજ પોલીસે મૃતકની લાશને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે મોકલી આપી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સોનાસણ તળાવમાંથી સોનગઢના યુવાનની લાશ મળી છે. વહેલી સવારે તળાવમાં લાશ દેખાતા લોકોના ટોળે ટોળા તળાવ પાસે ઉમટી પડ્યા હતા. પ્રાંતિજ પોલીસે જાણ કરતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસ દ્વારા પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમે જાણ કરાતા પ્રાંતિજ ફાયર ટીમ પણ તાત્કાલિક દોડી ગઈ હતી અને લાશને તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી. લાશને તળાવમાંથી બહાર કાઢતા મૃતકની ઓળખ થઈ હતી. મૃતક પાસે આવેલા સોનગઢ ગામનો રણજીતભાઈ કાળાભાઈ દેવી પૂજક ઉંમર વર્ષ અંદાજે 42 હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકે યુવાન તળાવમાં માછલા પકડવા ગયો હતો અને તળાવમાં ગરકાવ થઈ જતા ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. પ્રાંતિજ પોલીસે મૃતકની લાશને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે મોકલી આપી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.